विषय में हूँ चिराग चौहटिया आप सबनु हार्दिक स्वागत करू। आज ना एक मोटिवेशन वाक्य थी शुरुआत करिए तो आज नु मोटिवेशन वाक्य आ मुजब छे विद्यार्थी मित्रों, जो बीत गया सो बीत गया, उस तकदीर का सिकवा ना करे। तो विद्यार्थी मित्रों आना ऊपर थी आपणे એવું કહી શકીએ કે જી ભૂતકાળમાં થઈ ચૂક્યું છે ઈ થઈ ચૂક્યું છે અને ઈ ભૂતકાળને ભૂલીને એક વર્તમાનની જે સ્થિતિ ચાલી રહી છે તેમાં આપણે આગળ વધીએ। ટૂંકમાં એકવાર બંદૂકમાંથી છૂટેલી ગોળી પાછી નથી આવતી, તીર કમાનમાંથી નીકળેલું તીર પાછું નથી આવતું, એમ ભૂતકાળને વાગોળવાથી કંઈ ફાયદો નથી। તો વર્તમાનની સ્થિતિને સારી રીતે એવી રીતે માણીએ, વર્તમાનની સ્થિતિને એક્સેપ્ટ કરી આગળ વધીએ, એના માટે આજનો લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું। તો કે આજે આપણે પ્રકાર નંબર 3 ટૂંકી રીતનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો। તો કે ટૂંકી રીત આપણે ક્યારે ઉપયોગ કરી શકીએ, તમને ખબર જ છે, ખ્યાલ જ છે કે જ્યારે x બાર કે y બાર બેમાંથી કોઈ પણ એક અપૂર્ણાંક સંખ્યામાં મળે કે બંને અપૂર્ણાંક સંખ્યામાં મળે અથવા તો અવલોકનની સંખ્યા x અને y ના અવલોકનોની સંખ્યા ખૂબ જ મોટી જોવા મળે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો કે વિદ્યાર્થી મિત્રો આપણે 3.5 વાજે 3.2 નો પહેલો દાખલો જોશું, જે પેજ નંબર 136 ઉપર છે અને તેની રકમ તમને અહીંયા આપેલી છે, તે તમે જોઈ શકો છો। હું તે રકમને પુનરાવર્તન હું બોલું છું, તમે ધ્યાન રાખો। ખાતરનો વપરાશ અને તે ખાતરના વપરાશ પરથી પાકનું થયેલું ઉત્પાદન જે હેક્ટર દીઠમાં આપેલું છે તેની માહિતી નીચે મુજબ મળે છે। આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે કે કપાસના ઉત્પાદનની ખાતરના વપરાશ પરની નિયત સંબંધ રેખા મેળવો। જો ખાતરનો વપરાશ 300 કિગ્રા હોય તો પાકના ઉત્પાદનનો અંદાજ મેળવો। આવી રકમ આપેલી છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે દાખલાની શરૂઆત કરીએ, તો કે અહીં x બરાબર ખાતરનો વપરાશ, પણ તમને એમ કીધું છે કે 10 કિગ્રામાં આપેલું છે, એટલે કે જે રકમ આપી છે તેને તમે 10 કિગ્રામાં સમાવેશ કરે છે। y બરાબર કપાસનો પાક દીઠ હેક્ટર દીઠ ઉત્પાદન જે ક્વિન્ટલમાં આપેલું છે અને x બરાબર 300 કિગ્રા આપેલ છે, ત્યારે y કેપનો આપણે અંદાજ મેળવવાનો તમને વિદ્યાર્થી મિત્રો રકમને ખાસ સમજજો। x બરાબર 28, તો મને ખાલી 28 ન વાંચી શકું, 35 અને હું 35 ન કહી શકું, કારણ કે અહીંયા તમને 10 કિગ્રામાં કીધું છે, એટલે કે આનો મતલબ એમ થયો કે આ 28 ગુણ્યા 10 કરો એટલે 78 કેટલો થયો, તો કે 280 કિગ્રા ખાતર એને વાપરેલું છે। કેવું વાપરેલું છે? 280 કિગ્રા ખાતર વાપરેલું છે, ત્યારે 128 ક્વિન્ટલ કપાસનો પાક દીઠ હેક્ટર દીઠ ઉત્પાદન મળેલું છે, આમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો। તો 35 નો કહી દે એને શું કહેવાય, 350, અને 25 નો કહેવાય 250, અને 24 નો કહેવાય 240। તો x બરાબર 300 કિગ્રા આપ્યું, કાઉન્ટમાં એકમ નથી આપ્યું રકમમાં, તો આને આપણે આ રકમ મુજબ ફેરવવા પડે 300 ને, તો 300 ને કાઉન્ટ વડે ભાગવા પડે, કાઉન્ટમાં કેટલા આપ્યા, તો કે 10, 10 વડે ભાગો એટલે x ની કિંમત તમને કેટલી મળે, 30। સૂત્રમાં y કેપના સૂત્રમાં x બરાબર કેટલા લેવાય, 30। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે યાદ રાખજો કે જ્યારે x માં કઈ એકમ આપેલો હોય અને x ની કિંમતમાં એકમ ન લગાડેલો, કૌંસમાં ઈ એકમ ન આપેલો હોય રકમમાં, ત્યારે આપણે ઈ એકમ વડે x ની કિંમતનો ભાગાકાર કરવો પડે। તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, x અને y ની કિંમતો આપેલી છે, તો x નો સરવાળો કરો તો તમને સિગ્મા x મળે ને y નો સરવાળો કરો તો સિગ્મા y મળે, x નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે, 177। એવી રીતે y નો સરવાળો કરો એટલે સિગ્મા y મળે, કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો, 830। તો હવે આપણે અહીંયા x બાર અને y બાર પેલા ગોતી લઈએ, તો કે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n, એટલે કે 177 ભાગ્યા 7 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 25.29। બીજું સૂત્ર આપણે મૂકશું, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n, એટલે કે 830 ભાગ્યા 7 કરો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે, 118.57। જોઈ શકો છો તમે બંને પોઈન્ટમાં છે, અવલોકન મોટા છે, તો આપણે યુવી વાળી રીતથી દાખલો ગણી શકશું, એક્સ વાય વાળી પણ ગણી શકું, પણ આપણે અહીંયા યુવી વાળી રીતથી દાખલો ગણીશું।
तो ओके विद्यार्थी मित्रों, x માંથી એક નાની રકમ છે 20, તો 20 વડે બે ભાગ બાદબાકી કરી. હવે આપણે ભાગાકાર કરશું, પણ જો બધાયનો એકમનો અંક 8554050 છે, એટલે બધી સંખ્યા મિક્સ હોય તો આપણે ભાગાકાર કરી શકીએ નહીં, છતાં એક વડે આપણે ભાગાકાર કરી શકશું. v માં જોઈએ, v જોતો હોય તો y માંથી નાના નાની સંખ્યા 100, એકમનો અંક બધા આવે છે 8 5, એકી સંખ્યા ભેગી સંખ્યા બધી ભેગી છે, તો ભાગાકાર થાય નહીં, પણ કેટલા વડે એક વડે કરશું. આપણે ગયા शून्य हो तो पांच वडे भागाकार करी सको, एकम नो अंक एक शून्य हो तो दस वडे तमे भागाकार करी सको, एकम ना अंक पछी बे शून्य हो तो तमे एमां 100 વડે ભાગાકાર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ વધશું, હવે ધ્યાન રાખશો, 28 માઇનસ 20 કરવાને ભાગાકાર 1, એટલે 1 વડે ભાગાકાર ન કરો તો પણ ચાલશે, પણ 28 ભાગ્યા 20 એટલે કે 8, 35 ભાગ્યા 20 એટલે કે 15, 25 ભાગ્યા સોરી 25 માઇનસ 20 એટલે કે 5, 24 માઇનસ 20 એટલે કે 4, 20 માઇનસ 20 એટલે 0, 25 માઇનસ 20 એટલે કે 5, 20 માઇનસ 20 એટલે 0, અને સરવાળો કરશો એટલે સિગ્મા યુ મળશે, તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો સિગ્મા યુ 37. v ની કોલમમાં 128 માઇનસ 100 કરો એટલે 28, 140 બાદ કરો એટલે 40, 115 બાદ કરો એટલે 15, 120 બાદ કરો એટલે 20, 105 બાદ કરો એટલે 5, 122 બાદ કરશો એટલે 22, અને 100 બાદ કરશો એટલે 0, આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો મળશે સિગ્મા v, એટલે કેટલો મળશે તમને સિગ્મા બી, એટલે આનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે તમને 130. 130 આ બેનો ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો એટલે યુવી મળશે, 28 ગુણ્યા 8 કરો વિદ્યાર્થી મિત્રો કેટલા મળે 224, 40 ગુણ્યા 15 એટલે કે 600, 15 ગુણ્યા 5 એટલે 75, 20 ગુણ્યા 4 એટલે 80, 0 ગુણ્યા 5 એટલે 0, 22 ગુણ્યા 5 એટલે 110, 0 ગુણ્યા 0 એટલે 0, આનો સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો એટલે સિગ્મા યુવી મળશે, કેટલા મળે છે 355. એક અહીંયા નોટ લખો આપણે કે u બરાબર x - a / cx, એટલે કે x ના x એમ ન, a ની કિંમત આપણે 20 બાદ કરેલ છે અને cx લીધા છે a. v બરાબર y - b / cy, તો y - b ની કિંમત 100 અને cy ની કિંમત 1, આનો ઉલ્લેખ કરી દીધો વિદ્યાર્થી મિત્રો. પહેલા સૂત્ર તરફ આગળ વધીએ તો કે b બરાબર n sigma uv minus sigma u ગુણ્યા sigma v છેદમાં n sigma u નો સ્ક્વેર minus sigma u નો હોલ નો સ્ક્વેર આને ગુણ્યા cy / cx. આ શું કામ એને વિદ્યાર્થી મિત્રો કરેલ છે cy / cx, તો આનો નિયત સંબંધાંકનો એક ગુણધર્મ છે કે નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ એટલે પ્લસ માઇનસ થી મુક્ત છે, તમે ગમે એટલા સરવાળા બાદબાકી કરો કાઈ ફેર નહીં પડે, પરંતુ ગુણાકાર સ્કેલ માં અથવા તો માપ પરિવર્તન ભાગાકાર કે ગુણાકાર કરશો તો એનાથી નિયત સંબંધાંક ની કિંમત માં ફેર પડશે, એટલા માટે અહીંયા સિવાય અપન cx નો ઉલ્લેખ કરવો ફરજિયાત બને છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે n ની કિંમત, n એટલે કે 7, સિગ્મા uv 1023 હશે, માઇનસ સિગ્મા યુ છે 37 અને સિગ્મા વી છે 130, એન ની કિંમત 7, સિગ્મા યુ નો સ્ક્વેર, સિગ્મા યુ નો સ્ક્વેર 355 માઇનસ ખાલી સિગ્મા યુ 37 અને હોલ નો સ્ક્વેર, હોલ નો સ્ક્વેર સિવાય તમે જોઈ શકો છો 1 છે, સીએક્સ ની કિંમત પણ 1 છે, તો આપણે અહીંયા ભાગાકાર માં 1 ભાગ્યા 1 કરી નાખશું. 7 ગુણ્યા 1083 કરો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે તમને 7623, 7623 37 ગુણ્યા 130 કરો વિદ્યાર્થી મિત્રો કેટલા મળશે 4810, 4810 10, 7 ગુણ્યા 355 કરો વિદ્યાર્થી મિત્રો 2485, 2485 37 નો સ્ક્વેર કરો વિદ્યાર્થી મિત્રો 13, 69,
निश्चायकता अंक भणवानो रहेशे आ सूत्रनी मदद थी। त्यारे आपणे फरी एकवार मळीशुं।